વર્ષ અને બિન લીપ વર્ષ વિશે આપણે થોડા ઘણા પરિચિત છીએ। હવે સંભાવનાની અંદર મહિનાઓ તારીખ અથવા તો કોઈ પણ ચોક્કસ દિવસોની અંદર સંભાવના પૂછવામાં આવે તો એને લગતા પ્રશ્નો આપણે કઈ રીતે ઉકેલી શકીએ, તો એના માટે પહેલા આપણને આ બેની થોડી ખબર હોવી જોઈએ। લીપ વર્ષની અંદર 366 દિવસ હોય, બિન લીપ વર્ષની અંદર 365 દિવસ હોય। લીપ વર્ષ એટલે જેની અંદર ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય અને બિન લીપ વર્ષ એટલે જેમાં ફેબ્રુઆરીની અંદર 28 દિવસ હોય। આપણે જાણીએ જો ફેબ્રુઆરીની 29 તારીખ દર 4 વર્ષે આવે, એનો મતલબ એમ કે લીપ વર્ષ દર 4 વર્ષથી આવતું હોય। હવે લીપ વર્ષનું કોઈ પણ સાલ છે, લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું હોય તો, જેમ કે 2020 લીપ વર્ષ છે કે નહીં, તો એના છેલ્લા બે અંકને જો આપણે 4 વડે ભાગી શકીએ તો એ લીપ વર્ષ છે। આને 4 વડે ભાગી શકાય જો, તો અત્યારે 2020 છે માં 29 ફેબ્રુઆરી આવતી હોય તો જે વર્ષમાં 366 દિવસ હોય અને એક દિવસ વધારાનો એ કયો 29 ફેબ્રુઆરી, તો એવા વર્ષ લીપ વર્ષ, બાકીના બિન લીપ વર્ષ જેમાં 365 દિવસ હોય। હવે કોઈ પણ વર્ષની અંદર અઠવાડિયા કેટલા હોય, તો આપણે જાણીએ છીએ અઠવાડિયાની અંદર દિવસ કેટલા હોય 7 દિવસ, તો અઠવાડિયા મેળવવા હોય તો 7 ને 366 વડે આના માટે આપણે ભાગાકાર કરી દઈએ। 366 ભાગ્યા 7, 7 5 35 એક વધશે, 7 2 14 શેષ વધે 2, આનો મતલબ એવો થયો 366 દિવસમાં 52 અઠવાડિયા હોય કેટલા, અને વધારાના કેટલા દિવસ હોય 2। એ જ રીતે આમાં આપણે અઠવાડિયા જોતા હોય તો આમાં અઠવાડિયા કેટલા હોય, તો આમાં આપણે 365 ભાગ્યા 7 કરવાના, 7 વડે શું કામ ભાગીએ છીએ, કેમ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય, તો અહીંયા 7 5 35 1 5 7 2 14 શેષ વધી 1, તો આમાં પણ 52 અઠવાડિયા ને એક દિવસ વધારે હોય। તો કોઈ પણ વર્ષ હોય અઠવાડિયાઓની સંખ્યા કેટલી 52, તો આનો મતલબ એવો થયો કે આખા વર્ષની અંદર કોઈ પણ વાર, જેમ કે સોમવાર લ્યો મંગળવાર કોઈ પણ વાર લઈ લઈએ એ 52 વખત તો આવશે જ, કેમ કે બેમાં 52 52 અઠવાડિયા તો છે જ, આમાં 2 દિવસ વધારાના છે આમાં 1 દિવસ વધારાનો છે, તો 52 અઠવાડિયામાં બધાય વાર 52 વખત આવ્યા, એ સિવાયના 2 દિવસ હજી વધ્યા છે જેમાં સોમ મંગળ મંગળ બુધ ગુરુ શુક્ર કોઈ પણ હોઈ શકે, તો આ 2 વાર છે 53 વખત આવતા હશે, બાકીના બધે 52 વખત। એ જ રીતે આમાં બધાય 52 વખત, પણ 1 દિવસ એવો છે જેમાં એ 53 વાર આવતા હોય। તો આટલી સિસ્ટમ વર્ષ લીપ વર્ષ અને બિન લીપ વર્ષની છે। હવે આના આધારે આપણે પ્રશ્નો જોઈએ, તો પહેલો પ્રશ્ન મેં લખ્યો છે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે એની સંભાવના શોધો। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે જાન્યુઆરી મહિનાની અંદર દિવસો કેટલા હોય, તો આપણે જાણીએ જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે આ રીતે આપણા હાથની અંદર આ ભાગ જોતા જઈએ, ઉપસેલો ભાગ છે એ બધાયમાં 31 દિવસ હોય, ખાડાવાળો ભાગ છે એમાં 30 દિવસ હોય, તો જાન્યુઆરીની અંદર 31 દિવસ આવે। 31 દિવસ જો જાન્યુઆરીમાં હોય તો 31 ને આપણે 7 વડે ભાગીએ તો શું પરિણામ મળે, 7 4 28 શેષ વધે 3, આનો મતલબ એમ કે 31 દિવસની અંદર 4 અઠવાડિયા હશે, એટલે બધાય વાર 4 વખત તો આવશે પણ 3 દિવસ વધ્યા, તો એમાં જે જે વાર આવતા હોય એ બધાય 5 5 વખત હશે, તો આપણે કોની વાત કરવાની છે રવિવારની। તો આ 3 દિવસ કયા કયા હોઈ શકે એ પહેલા આપણે જોઈએ, તો એ 3 દિવસમાં સોમ મંગળ બુધ હોઈ શકે, માનો કે આ 4 અઠવાડિયા રવિવારે પૂરા થઈ જતા હોય તો પછીના 3 દિવસ સોમ મંગળ બુધ એ જ રીતે ક્રમમાં આવશે, માનો કે આવું પણ બની શકે ને સોમવારે પૂરું થાય તો મંગળ બુધ ગુરુ, અથવા તો બુધ ગુરુ શુક્ર, અથવા તો ગુરુ શુક્ર શનિ મળી શકે, અથવા તો શુક્ર શનિ રવિ, અથવા તો શનિ રવિ સોમ, અથવા તો રવિ સોમ મંગળ, અને પાછું સોમવારથી ચાલુ કરશું તો આવી જશે, એટલે આટલા પરિણામ મળે આપણને। જો આ 3 દિવસ આમાંથી જ કોઈક પેર હોઈ શકે, એટલે કે કાં તો આ લાઈનમાં હશે આ હોય, આમાંથી કોઈ પણ હોઈ શકે, પણ આપણે કયા દિવસની વાત કરવી છે રવિવારની,
જો આપણે રવિવારની વાત કરવી હોય તો આપણે ગોતવાનું આમાંથી ટોટલ રવિવાર કેટલી જગ્યાએ છે, તો એક રવિવાર અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, આ સાત ટોટલ પરિણામ થયા જે આ ત્રણ દિવસના હતા જેમાં પાંચમો વાર આવવાની શક્યતા હોય, તો ટોટલ પરિણામ કેટલા મળ્યા? ત્રણ ચાર પાંચ છ અને સાત, તો છેદમાં આવશે સાત, અને રવિવાર હોય એવા પરિણામ ત્રણ, તો આની સંભાવના થશે ત્રણ ના છેદમાં સાત. આપણે અત્યારે કાયદેસર સિસ્ટમ વાપરીએ છીએ, પછી આને ટૂંકમાં કઈ રીતે કરવું એની ચર્ચા કરશું. હવે બીજો પ્રશ્ન છે, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ સોમવાર આવે, તો પહેલી વાર લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો હોય તો ફેબ્રુઆરીમાં આપણે અહીં જોવું પડે, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ છે? 29. તો આપણે 29 ને 5 વડે, સોરી 7 વડે ભાગવા પડે. 7 વડે શું કામ ભાગીએ છીએ? કેમ કે આપણી પાસે ટોટલ 7 જ વાર છે, તો 7 4 28 શેષ વૈધી 1, તો આ એક દિવસ વૈધો, બાકીના બધા 4 4 વખત તો આવી જ ગયા, તો આ એક દિવસ કયો હોઈ શકે? તો એના માટે આપણે આપણી પાસે જાણીએ છીએ, જો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ, આ સાત જ વાર છે આપણી પાસે અને એક જ દિવસ આમાંથી જ હોઈ શકે. તો આ સાત માંથી સોમવાર કેટલી જગ્યાએ છે? એક જ જગ્યાએ, તો અંશની અંદર આવશે, એક છેદમાં આવશે સાત, કેમ કે ટોટલ વાર કેટલા છે? સાત. તો આ બીજા પ્રશ્નની સંભાવના થશે એકના છેદમાં સાત. હવે જોઈએ ત્રીજો, બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર આવે, બિન લીપ વર્ષ એટલે આ, એમાં દિવસ કેટલા છે? 28. તો 28 ભાગ્યા 7 કરશું આપણે, 7 4 28 શેષ વૈધી 0. આનો મતલબ શું થયો? કે બધાય વાર 4 4 વખત જ આવશે, કેમ કે આમાં પૂરા 4 અઠવાડિયા જ છે, તો પાંચમી વખત એકય વાર આવશે નહીં. જો પાંચમી વાર એકય વાર જ નથી આવવાનો, તો બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર આવે એવી શક્યતાઓ છે નહીં. એનો મતલબ એમ કે આની સંભાવના થશે 0, કેમ કે પાંચ મંગળવાર શક્ય જ નથી. મંગળવાર ને પણ એકે વાર પાંચમી વખત આવશે નહીં, કેમ કે આમાં જો ફિક્સ થઈ ગયું 4 જ અઠવાડિયા હોય આની અંદર. પછી જૂન મહિનામાં પાંચ બુધવાર આવે એની સંભાવના, પાંચ બુધવાર જોતા હોય તો પેલા તો આપણને જૂન મહિનાની ખબર હોવી જોઈએ. જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને જૂન 30 દિવસ હોય ને ખાડા વાળો ભાગ આવે, તો આપણે 30 ભાગ્યા 7 કરશું, 7 4 28 શેષ વૈધી 2. તો બધાય વાર 4 વખત તો આવી ગયા, હવે દિવસ વૈધા કેટલા? 2. તો આ 2 દિવસ ક્યાં ક્યાં હોઈ શકે? સોમ મંગળ હોઈ શકે, મંગળ બુધ હોઈ શકે, બુધ ગુરુ હોઈ શકે, ગુરુ શુક્ર હોઈ શકે, શુક્ર શનિ હોઈ શકે, શનિ રવિ અથવા તો રવિ સોમ. આ આટલામાંથી જ કોઈ પણ એક જોડી એ 2 દિવસની બની શકે. જો વાર બધે લાઈનમાં જ આવશે, સોમ પછી સીધો બુધ નું આવે ક્યારે, એટલે કાં તો સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ અથવા રવિ સોમ, આમાંથી જ આ 2 દિવસ કોઈ પણ હોય. તો આની અંદર પરિણામ કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. તો એનો મતલબ એમ કે આની સંભાવના મેળવશું તો છેદમાં તો 7 જ આવશે. હવે અંશ ગોતવાનો બાકી રહ્યો, તો અહીંયા ક્યાં વારની વાત કરી છે? બુધવાર. તો આમાં બુધવાર કેટલી જગ્યાએ છે? 1 અને 2. તો અંશની અંદર આવશે 2, એટલે આની સંભાવના થશે 2 ના છેદમાં 7. બસ આટલું કામ આપણે કરવાનું હોય આની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, 26 જાન્યુઆરી ના દિવસે ગુરુવાર હોય એની સંભાવના. 26 જાન્યુઆરી કેટલા દિવસ છે? એક જ દિવસની વાત કરી. જો કોઈ પણ પર્ટિક્યુલર તારીખ આપેલી હોય અને એ તારીખે કયો વાર હશે એની સંભાવના મેળવવાની હોય, તો આપણી પાસે ટોટલ દિવસ કેટલા છે? 7. 7 વારમાંથી એક એટલે છેદમાં આવે 7. એ 7 માં ગુરુવાર કેટલી વાર હોય? એક જ વાર, તો 1 ના છેદમાં 7. બસ આમાં બીજું આપણે તારીખ વાળું હોય એમાં કઈ કરવાની જરૂર જ નથી, ફિક્સ તારીખ આપી દઈએ. જે પણ વાર હોય એ અઠવાડિયામાં એક જ વાર આવતો હોય, તો એની સંભાવના થશે 1 ના છેદમાં 7. ત્યાર પછી લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે એની સંભાવના. તો પહેલા તો લીપ વર્ષની અંદર દિવસ કેટલા હોય ટોટલ? 366. 53 શુક્રવાર, તો જો આપણે વાત કરી ગયા હમણાં આગળ કે 52 અઠવાડિયા તો હોય જ, જો 52 અઠવાડિયા હોય તો 52 વાર તો બધી જગ્યાએ આવી ગયા. તો હવે અહીંયા 53મો શુક્રવાર,
तो एना माटे अहीं बे दिवस वधारना छे। तो आ बे दिवस मां जो के शुक्रवार आवतो होय तो ए 53 शुक्रवार थाय, तो आनी संभावना मेळवी होय तो आपणे जोवुं पड़े के आ बे वार कया कया होय शके। तो एना माटे आपणे अहीं जोईजो हमणां, बे वार मां आ जोडीओ बनती होय बधी तो टोटल केटली बने? 7। तो आना जवाब मां पण छेदमां शुं आवशे? 7। અંશની અંદર શુક્રવારની વાત કરવી છે તો આમાંથી શુક્રવાર ગોતવાના, એક અહીંયા છે એક અહીંયા છે, કેટલી જગ્યાએ છે? 2। તો અંશમાં આવશે 2/7। એના પછીનો પ્રશ્ન છે બિન લીપ વર્ષમાં 53 શનિવાર આવે એની સંભાવના, તો બિન લીપ વર્ષ એટલે આ આપણો વિભાગ છે એ 53 શનિવાર, તેમાં વાર 365 ભાગ્યા 7 કરીએ 52 અઠવાડિયા 1 શેષ વિધિ, એનો મતલબ એમ કે આ દિવસે જો શનિવાર હોય તો 53 શનિવાર થાય, પણ આ દિવસમાં કયા કયા હોઈ શકે? તો આપણી પાસે 7 વાર છે, 7 માંથી જ કોઈ પણ એક અહીંયા હોય તો આપણે એની સંભાવના મેળવવી હોય તો શું કરી શકીએ? 1/7, 7 વાર, એમાંથી શનિવાર છે અને એક જ દિવસ અહીં વધ્યો છે, તો એક દિવસમાં શનિવાર એક જ વાર આવે તો એની સંભાવના થશે 1/7। આ બધી આપણી કાયદેસર સિસ્ટમ હતી, બિન કાયદેસર ગણવું હોય એટલે કે ટૂંકમાં ફટાફટ કરવું હોય તો શું કરી શકાય? તો પહેલો પ્રશ્ન હતો જાન્યુઆરી મહિનાનો અને એક પ્રશ્ન એ છે જૂન મહિનાનો। જો આવા મહિનાઓ વાળા પ્રશ્ન પૂછે તો પહેલા આપણે જોઈ લેવાનું કે આમાં કેટલા દિવસ હોય બેમાં। અહીંયા 31 હતા, આની અંદર 30 હતા, પછી આ બે પણ મહિના વાળા પ્રશ્નો છે, આની અંદર 29 દિવસ હતા, આની અંદર 28 દિવસ હતા। તો આ પહેલા 4 પ્રશ્નો મહિના વાળા હતા, બધા પ્રશ્નો માટે સિસ્ટમ સરખી જ છે, પણ હું પહેલા આટલાની જ વાત કરું છું, વાર આપણી પાસે ટોટલ 7 છે, બધાયને 7 વડે ભાગી નાખવાના, સંભાવના મેળવશું તો બધાયના છેદમાં 7 જ લખવાના। હવે અંશમાં શું આવે? તો પહેલા પ્રશ્નનો ભાગાકાર આપણે અહીંયા કર્યો હતો, જો જેટલા દિવસ થાતા હોય એને 7 વડે ભાગવાના, જે શેષ આવે ને અંશમાં લખવાની, જે શેષ 3 એવી, તો આપણે અંશમાં 3 લખાતા પહેલા પ્રશ્નની અંદર 3/7। બીજું હતું 29 વાળું અહીંયા છે, જો શેષ વૈધી તે 1, તો 1/7 સંભાવના છે। અહીંયા ત્રીજો પ્રશ્ન છે, 28 દિવસ હતા, શેષ વૈધી 0, 0/7 એટલે 0 જવાબ આવશે। ચોથા પ્રશ્નમાં 30 દિવસ હતા, 30/7, શેષ વૈધી 2, તો અહીંયા છે જો 2/7। કોઈ પણ પ્રશ્ન આ રીતનો આપણને પૂછાય, 7 વડે ભાગવાના, શેષ વધે ને અંશમાં લખવાની, છેદમાં લખવાના 7, આ ફિક્સ। પછી 26 જાન્યુઆરીના દિવસે દિવસ કેટલા છે? 1, તો 1/7 કરીએ આપણે એટલે 1/7 લખાય, તો આપણો જવાબ છે જો 1/7 આની સંભાવના। લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તો લીપ વર્ષ વાળો ભાગ અહીંયા છે, લીપ વર્ષમાં દિવસ કેટલા? 366, 366 ને 7 વડે ભાગ્યા, શેષ કેટલી વધી? 2, તો જવાબ આવે 2/7 છે। બિન લીપ વર્ષમાં 365 દિવસ ભાગ્યા 7, શેષ વધી 1, 1/7। તો આ રીતે મહિનાઓ વાળા, વર્ષ વાળા કે તારીખ વાળા કોઈ પણ પ્રશ્ન હોય એની અંદર દિવસની સંખ્યા ગણી લેવાની, ભાગ્યા 7 કરી દઈએ એટલે આપણને આપણો જવાબ મળે, જે શેષ વધે એને લખવાની અંશમાં, છેદમાં ફિક્સ જ કોણ? 7।